બનાસ નદીમાં રેતી ચોરી કરતા 100થી વધુ વાહનો પ્રાથમિક ધોરણે સીઝ કરાયા. કાંકરેજના અરણીવાડા ગામે બનાસકાંઠા ભૂસ્તર વિભાગની ટીમ ત્રાટકી હતી. ગ્રામજનોની ફરિયાદના આધારે ભૂસ્તર વિભાગની ટીમ ત્રાટકી. 30 કલાકની કાર્યવાહી ચાલી. બનાસકાંઠા, મહેસાણા, પાટણ, અમદાવાદની ટીમો અને એફએસની ટીમ રાત દિન કાર્યવાહી કરી હતી. ખનીજ ચોરીની તપાસ ચાલુ હતી. એ જ સમય દરમિયાન ડીસા બનાસ નદી પાસે ફરી રેડ હિટાચી લોડર ડમ્પર કબજે કરાયા. બનાસ નદીમાં રેતીનું ગેરકાયદેસર રીતે ખનન કરી મોટા પાયે રેતી ચોરી થતી હોવાની વ્યાપક ફરિયાદોના પગલે બનાસકાંઠા ભૂસ્તર શાસ્ત્રીએ લાલાંક કરી છે, જેમાં તાજેતરમાં ડીસા તાલુકાના રાણપુર ગામે ખનીજ ચોરી મામલે મેગા ઓપરેશન કર્યા બાદ તારીખ 10 સપ્ટેમ્બરના રોજ કાંકરેજ તાલુકાના અરણીવાડા ગામે બનાસ નદીમાં ગેરકાયદેસર રીતે રહેતી વહન કરતા 100થી વધુ ડમ્પર અને ટ્રેલરોને ઝડપી રાજ્યનું સૌથી મોટું ખનીજ ચોરીનું ઓપરેશન પાર પાડ્યું છે. સ્ટોરી રિપોર્ટ બાય વિશાલસિંહ ચૌહાણ, પાલનપુર. પબ્લિક હિયરિંગ, લોક સુનાવણી, કચ્છ અંજાર 1, કસ્ટર પ્રોજેક્ટ ઓફ બ્લેક ટ્રેપ માઇન્સ, તાલુકો અંજાર, જિલ્લો કચ્છ, ટોટલ ક્લસ્ટર એરિયા. સ્થળ ખોડિયાર માતા મંદિર, ધૂના માતા રોડ, વીડી દેવલિયા રોડ, ગામ વીડી, તાલુકો અંજાર. તારીખ 13/9/2024 ના રોજ. સમય સવારે 11 કલાકે.